समाचार में आगळ વધીને વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે તેની પર નજર કરવામાં આવે તો રાજકોટમાં ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયેલું જોવા મળી રહ્યું છે પોલીસ કર્મચારીઓ જ આ નિયમોનો ભંગ કરી રહ્યા છે મહત્વનું છે કે પોલીસ કમિશનર કચેરી બહાર નો પાર્કિંગ ઝોન લખેલું છે ત્યાં જ નો પાર્કિંગ ઝોનમાં જ પોલીસ કર્મચારીઓ વાહન પાર્ક કરી રહ્યા છે મહત્વનું છે કે સામાન્ય જનતાને ફટકારે છે અને મોટો મોટો દંડ વસૂલ કરવામાં આવે છે ત્યારે કાયદાના નિયમનનું પાલન કરવાની જવાબદારી જેના સિરે છે તે અધિકારીઓ જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે ટ્રાફિક નિયમો ફક્ત સામાન્ય જનતા માટે છે કે શું તે પણ એક અહીં વ્યક્ષ પ્રશ્ન ઊભો થયો છે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ તે પણ એક અહીં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે રાજકોટની અંદર જો કોઈ સામાન્ય નાગરિકે નો પાર્કિંગ ઝોનની અંદર વાહન પાર્ક કરે છે તો તેમને જોગવાઈ મુજબ અને કાયદા મુજબ તેમને આકરું દંડ ફટકારવામાં આવે છે ત્યારે આજે જે અમે દ્રશ્યો તમને બતાડવા જઈ રહ્યા છીએ તે આપ જોઈ શકો છો કે રાજકોટની પોલીસ કમિશનર કચેરીના આ દ્રશ્યો છે કે જ્યાં નો પાર્કિંગ ઝોનની અંદર ગાડીઓ છે તે પાર્ક કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે એક પ્રકારે રાજકોટની અંદર કાયદો લાગુ કરવામાં આવ્યો છે કે નો પાર્કિંગ ઝોનની અંદર ગાડી જો પાર્ક થાય તો તેની ગાડી એ કાયદેસર રીતે ટો કરી લેવામાં આવે છે સાથે જ તેમને આકરો દંડની ભરપાઈ પણ કરવી પડે છે પરંતુ હાલ જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે આપ જોઈ શકો છો કે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર કે જ્યાં નો પાર્કિંગનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે એટલે કે વિધિવત રીતે અહીંયા વાહન પાર્ક કરવાની મનાઈ કરવામાં આવી છે તેમ છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કરી અને નિયમોને નેવે મૂકી અને જે પ્રકારે આ દ્રશ્યો સામે આવ્યા છે તે તમે જોઈ શકો છો કે નો પાર્કિંગ ઝોનની અંદર જે કર્મચારી ગાડી પાર્ક કરવામાં આવી છે ખાસ કરીને કાળી ફિલ્મ પણ લાગેલી છે જે પણ કાયદાના વિરુદ્ધ છે અને કોઈ પણ સામાન્ય નાગરિક જો બ્લેક ફિલ્મ લગાડીને નીકળે છે તો તેમને આકરો દંડ ભરવો પડે છે સાથે જ પોલીસ લખવાની પણ મનાઈ છે તેમ છતાં પણ પોલીસના સ્ટીકર પણ લાગેલા છે જેના પરથી એક સ્પષ્ટ કહી શકાય કે આ ગાડી છે તે કોઈ પોલીસ કર્મચારીની જ છે સાથે મંતવ્ય ન્યૂઝ આપને એ પણ દ્રશ્યો બતાડવા માંગશે કે જે બોર્ડ લગાડી દેવામાં આવ્યું છે અને જ્યાં નો પાર્કિંગ ઝોનનું બોર્ડ લગાડવામાં આવ્યું છે તેમ છતાં પણ અહીંયા જે ગાડીઓ છે તે પાર્ક કરવામાં આવી છે અને અહીંયા કોઈ પણ ટ્રાફિક શાખાના અધિકારીની હિંમત નથી કે અહીંથી એ ગાડીઓ ઉઠાવી શકે તમને બોર્ડ પણ બતાડી દઈએ જેથી કરીને પુરાવા સાથે અમે વાત રજૂ કરી રહ્યા છીએ કે જ્યાં નો પાર્કિંગનું બોર્ડ લગાવવામાં આવ્યું છે સાથે જ નીચે લખવામાં આવ્યું છે કે સરકારી વાહનો સિવાય હવે વાત અહીંયા એ છે કે જો પોલીસ સ્ટાફની કોઈ ગાડી હોય તો તેને નિયમ લાગુ પડે છે અને તેમને આ ગાડી અહીંયા પાર્ક કરવાનો કોઈ હક નથી પરંતુ જો કોઈ પોલીસ વાન હોય છે પોલીસ જીપ હોય છે તો તે જરૂર ત્યાં પાર્ક કરી શકે છે પરંતુ અહીંયા એ સ્થિતિ એ ઊંધી જોવા મળી રહી છે અને નિયમ માત્ર જાણે કે પ્રજા માટે હોય તેવું લાગી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે કાયદો એ શું ખાલી આમ જનતા માટે છે કે પછી પોલીસ કર્મચારીઓ માટે પણ લાગુ પડે છે કેમેરામેન રવિ ચાવડા સાથે ભૂમિ જાની મંતવ્ય ન્યૂઝ રાજકોટ